નાના પોંડા એપીએમસી ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ કારોબારી સભામાં શક્તિ પ્રોજેક્ટમાં જોડાવા પર ભાર દોર્યો. બૂથના પ્રમુખ સાથે રહી શક્તિ પ્રોજેક્ટમાં જોડાવા માટે ઓનલાઈન મેસેજ કરવાની જાણકારી આપી હતી, જેમાં 2019ના ચૂંટણીની તૈયારી કરવા દિલ્હીથી આવેલ સેક્રેટરી કરવા આહવાન કર્યું. નાના પોંડા એપીએમસી ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ કારોબારી સભામાં શક્તિ પ્રોજેક્ટમાં જોડાવા પર ભાર દોર્યો હતો. બૂથના પ્રમુખ સાથે રહી શક્તિ પ્રોજેક્ટમાં જોડાવા માટે ઓનલાઈન મેસેજ કરવાની જાણકારી આપી હતી, જેમાં 2019ના ચૂંટણીની તૈયારી કરવા દિલ્હીથી આવેલ સેક્રેટરીએ આહવાન કર્યું હતું. કપરાડા તાલુકાના નાના પોંડા એપીએમસી ખાતે આજરોજ વલસાડ જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષતામાં કારોબારી બેઠક સવારે 11 કલાકે મળી હતી. સભા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ અધ્યક્ષતા હેઠળ મળી હતી, જેમાં મુખ્ય મુદ્દે શક્તિ પ્રોજેક્ટમાં જોડાવા માટે ઓનલાઈન મેસેજ કરવાની કાર્યકર્તાઓને દિલ્હીથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી તેમજ જિલ્લાના પ્રભારી ડોક્ટર મોહંતીએ જાણકારી પૂરી પાડી હતી અને શક્તિ પ્રોજેક્ટમાં જોડાવા પર ભાર દોર્યો હતો. ધારાસભ્ય જીતુભાઈએ બૂથના પ્રમુખ સાથે રહી શક્તિ પ્રોજેક્ટમાં જોડાવા માટે ઓનલાઈન મેસેજ કરવા સમજાવ્યા હતા, તેમજ જનમિત્રના સભ્ય બનાવવા અંગે માર્ગદર્શન કિશનભાઈએ સમજાવ્યું હતું અને આવનાર 2019ના ચૂંટણીની તૈયારી દિલ્હીથી આવેલ સેક્રેટરી મોહંતીએ કાર્યકર્તાઓને આહવાન કર્યું. પ્રમુખ દિનેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપની સરકારે મોંઘવારીના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સભામાં દિનેશભાઈ બામલિયા શક્તિ પ્રોજેક્ટના પ્રભારી, જેઓ સમગ્ર આ પ્રોજેક્ટ માટે તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ મંત્રી મિલનભાઈ દેસાઈ, કોંગ્રેસ મહિલા પ્રમુખ ભાવનાબેન નાયક, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભોલાભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શિવજીભાઈ, વાપી પાલિકાના સભ્ય ખંડુભાઈ તેમજ જિલ્લા, તાલુકા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગુલાબભાઈ પટેલ બાલચોંડીએ કર્યું હતું અને આભાર વિધિ રમેશભાઈ પાડવીએ આટોપી હતી. આજે અમારી વલસાડ જિલ્લા પ્રમુખની પહેલી કારોબારી મારી છે, જ્યારે અત્યારે અમે કપરાડા તાલુકાના એપીએમસી હોલમાં જીતુભાઈના સાનિધ્યમાં મિટિંગ આપણે આયોજન કરેલ છે. અમે પહેલું અમે કામ કરીશું, એક તો પક્ષમાં સંગઠનની ઘરે ઘરે જઈ, ગામડે જઈ દરેકને સંગઠનની વાત કરીશું. સાથે અત્યારે તમે જુઓ છો કે અત્યારે મોદી સાહેબ ચાર વર્ષમાં કહેતા હતા કે આ દેશમાં કંઈ ને કંઈ નવી નવી જાહેરાતો કરેલી, એમાં અત્યારે શૂન્ય છે અને અમે દરેક ક્ષેત્રે જઈને આવ દરેક પ્રયત્ન કરીશું કે સંગઠન મજબૂત કરીશું અને આવતા ઇલેક્શનમાં અમે સારા એવો સાંસદ અમે દિલ્હી મોકલશું એવું અમે વાત કરીશું. અત્યારે ફાઇટ એમ મુદ્દા છે. અત્યારે અમારા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, જેઓ અત્યારે મગફળી માટે બેઠા છે, જો ત્યાં મગફળીના ક્ષેત્રે બેઠા જ ઉપવાસ ઉપર આ બધા સિદ્ધાંતો લઈ અત્યારે તમે જો ગઈકાલે જ પેપરમાં આવ્યું હતું કે 5 રૂપિયા ટોલ ટેક્સમાં વધારો મોદી સાહેબે કર્યો છે અને આજે પેપરમાં ઐતિહાસિક ડીઝલ પેટ્રોલ વધારો, ઐતિહાસિક, જો તમે જો સૌ પ્રથમ આ દેશમાં આટલો વધારો થયો છે એને હું વાચા આપીશ. વલસાડ જિલ્લા કી કોંગ્રેસ કમિટી કી જિલ્લા કોંગ્રેસ કમિટી કી વિસ્તૃત કાર્યવાહી મીટિંગ હોગી, ઉસમે સાંગઠનિક ઢાંચા ઓર સંગઠન મેં આને વાલે દિન મેં કેસે સાંગઠનિક કાર્યક્રમ રહેગી ઉસકી વિસ્તૃત ચર્ચા રહેગી. ઓર દૂસરા હૈ કી આપ જાનતે હૈ 2019 મેં અભી લોકસભા કી ચુનાવ આને વાલે હૈ, ઉસકી તૈયારી, ઉસકી રણનીતિ કે બારે મેં ભી ચર્ચા હોગી. જિસ તરીકે સે એક દેશ કે અંદર ઓર ગુજરાત કે અંદર વહ નફરત, પ્રચાર ઓર અહંકાર કી સરકાર હૈ, ઉસકે ખિલાફ મેં જો લડાઈ, વિચારધારા કી લડાઈ તમામ હિન્દુસ્તાન મેં કોંગ્રેસ લડ રહા હૈ ઓર ગુજરાત કે અંદર હર કાર્યકર્તા હમારા લડ રહા હૈ, ઉસકી રૂપરેખ ભી, ઉસકી ચર્ચા ભી ઇસ મીટિંગ મેં હોગા. ઓર જિસ તરીકે સે પૂરે ગુજરાત મેં આજ ખેડૂત પરેશાન હૈ ઓર નૌજવાન પરેશાન હૈ, યે મોદીજી કા પહેચાન બન ચુકી હૈ. ખેડૂત પરેશાન, નૌજવાન પરેશાન, પૂરે જન જન પરેશાન, યે મોદીજી કે પહેચાન. ઓર જિસ તરીકે સે યે સરકાર, કેન્દ્ર સરકાર ને 524 કરોડ રૂપિયા કી રાફેલ જહાજ કો 1600 કરોડ રૂપિયા મેં ખરીદા હૈ, જો કરોડો કરોડો રૂપિયા કી ઘોટાલા હુઆ હિન્દુસ્તાન કે અંદર, ઉસકી જન જન તક કોંગ્રેસ પાર્ટી અભી પહોંચાયેગી ગુજરાત કે અંદર. આજે વલસાડ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલના આગેવાનીમાં અને પૂર્વ સાંસદ ભાઈ કિશનભાઈ, અમારા
પ્રભારી મોહતી સાહેબ અને સમગ્ર અમારા જિલ્લા પંચાયત, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, પ્રદેશના મંત્રીઓ, તમામ હોદ્દેદારોની હાજરીની અંદર આજે અમારી પ્રથમ કારોબારી મળી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાની પ્રથમ કારોબારીની અંદર કપરાડા તાલુકાના એપીએમસી માર્કેટ ખાતે મળવાની છે. ત્યારે સૌથી વિશેષ તો વલસાડ જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર નહીં, સમગ્ર દેશની અંદર આ ભાજપની સરકાર જે જૂઠાણું ચલાવી રહી છે. તમે યોજનાની વાત કરો, જાહેરાતની વાત કરો, કે એમની જે હદ છે એ આર્મી કામ કરે એના ઉપર પણ જશ લેવાની વાત છે. એટલે એ લોકોની ભાજપની નીતિ અને નીતિમત્તા જે છે એની કોઈ હદ સીમા નથી, એ હદ વટાવી ગઈ છે. ત્યારે પ્રજા, ભારત દેશની પ્રજા હવે સમજી ગઈ છે. આજે ઇકોનોમી, ભારત દેશની જે ઇકોનોમી છે સૌથી ઇકોનોમી નીચી ગઈ છે. આજે રૂપિયો મજબૂત થશે તેવી વાત કરી પણ રૂપિયો તળિયે બેસતો ગયો છે. મોંઘવારી, જ્યારે 60 ને 65 રૂપિયા પેટ્રોલનો ભાવ હતો ત્યારે આજ ભાજપના અને આરએસએસના લોકો રોડ પર બૂમ બરાડા મારતા અને રેલીઓ કાઢતા. આજે 70, 75 ને 85 રૂપિયા થઈ ગયા છે, કોઈ બોલતું નથી. કારણ કે આખર તો પ્રજાને લૂંટવાનો આ ભારતીય જનતા પાર્ટી કરે છે.